લેવલમાં પણ કેટલી અવેરનેસની જરૂર છે સ્ત્રી અને પુરુષ આજે ઘણા એવા બાળકો છે કે જેને સમજાય છે કે બેન જ્યારે માસિક ધર્મમાં હોય અને ઘરમાં પણ એવા શબ્દો પણ ઉપયોગ થતા હોય છે જે કોડવર્ડમાં હોય છે તો એના વિશે આપશો હજી મને આજે અમે નાના હતા તો બ્લેક થેલીમાં લઈ આવતા હતા આમ પૂછીએ ભાઈ પેડ દેને એટલે પેલો તરત બાંધી લઈને બ્લેક થેલીમાં મૂકે લકીલી હવે બધું ખુલી રહ્યું છે હવે તો એવું છે કે ભાઈઓ બી બેન કહે કે ભાઈ તું લઈ આવીને મારા માટે તું જાય છે લેટસે દૂધ લેવા જાય કે તો કે ભાઈ મારા માટે મારી પેડ બી લેતા હોય ને એટલે હવે એ પોઈન્ટ ખુલી છે એટલે હું એ પોઝિટિવલી જોઈ રહી છું કારણ કે ભાઈઓએ બી અહેસાસ કર્યો કે ભાઈ આ તો આ એક નોર્મલ રૂટીન છે એમની વાઈફને બી થાય એલર્ટ છે કે જે હસબન્ડ છે એમની વાઈફને બી થાય છે એમને ખબર છે કે ભાઈ અત્યારે વાઈફને આજે માસી કહે જ દે વાઈફ કે ભાઈ મારું પીરિયડ્સ આવ્યા છે એટલે આ બધું ઇમ્પોર્ટન્ટ છે એટલે તમે જે ક્વેશ્ચન પૂછો છો એ ખુલી રહ્યું છે હવે જ્યારે તમે સ્ટુડન્ટ્સમાં યા બાળકોમાં કહો છો અમે જ્યારે સ્ટુડન્ટ્સમાંની વાતો કરીએ છીએ તો પહેલાં તો ઓબ્વિયસલી એ લોકો થોડું શરમાય છે પણ પછી જ્યારે અમે સાયન્ટિફિકલી સમજાવીએ છીએ કે ભગવાન આપણને આવી રીતે બનાવે છે યુ વેન વેન વી હેવ બીન મેડ વોટ ઇઝ ધ ડિફરન્સ ત્યારે એ પેલું આઈસ બ્રેકિંગ થાય છે અને ત્યારે એક 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 પેલું શું કહેવાય પેલું પોઝિટિવલી આને લેવાય છે પેલું લેડીઝ જેન્ટ્સ વાળું યા પેલું આડું વાળું નથી લેતું આડું વાળું નથી લેતું પણ પોઝિટિવલી લેવાય છે કે ના આ સાયન્સ છે આ તમે જેન્ટ્સ છો અમે લેડીઝ છો અમારામાં લેડીઝમાં આવો ફરક હોય જેન્ટ્સમાં આવો ફરક હોય વી હેવ ટુ રિસ્પેક્ટ એવરીબડી.